રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જર્સીની આવક મોટી પ્રમાણમાં થઈ રહી છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર જાહેર રાત કરવામાં આવી છે કે આગામી 15 તારીખે પિતૃ કાર્ય નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને સબ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જર્સીની મોટી પ્રમાણમાં આવક. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2600 ક્વિન્ટલ કપાસની આવક, ટુકડા ઘઉંની આવક 2250 ક્વિન્ટલ, પીળા ચણાની આવક 825 ક્વિન્ટલ, તલીની 800 ક્વિન્ટલ, મગફળીની 1200 ક્વિન્ટલ, લસણની આવક 1250 ક્વિન્ટલ આવક થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1460 થી 1620, ટુકડા ઘઉંનો ભાવ 499 થી 552, પીળા ચણાનો ભાવ 2000 થી લઈને 2980, તિલીનો ભાવ 3150 થી 3500, મગફળીનો ભાવ 1250 થી 1590 અને લસણનો ભાવ 1457 થી 2201 રૂપિયા બોલાયા હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જર્સીની આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ અત્યારે ઘઉં, કપાસ, મગફળી, તલ, ડુંગળી, બટેટા, ટમેટા સહિત પાકોની આવક થઈ રહી છે. ઘઉં ટુકડાની આવક 1370 ક્વિન્ટલ, નવી મગફળીની આવક 4728, લાલ ડુંગળીની આવક 4000 ક્વિન્ટલ અને સોયાબીનની આવક 730 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો ઘઉંનો ભાવ 440 થી 610, કપાસનો નવી મગફળીનો ભાવ 1051 થી 1441, લાલ ડુંગળીનો ભાવ 101 થી 431 અને સોયાબીનનો ભાવ 800 થી 921 બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 15 તારીખે બંધ રહેશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે કે આગામી 15 તારીખે પિતૃ કાર્ય નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને સબ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ખેડૂતોને ખોટા ધક્કા ન ખાવા પડે તે માટે જાહેરાત કરવામાં આવી છે.